call upon Nihar Samir Vakil on the stage to give a small speech on today's technology. Nihar BBA karva short ma US jai raha chhe ane management ni andar vadhare safalta prapt kare. Jainam sir, can you have the PPT? Ane Nihar હમણાં જ એને રોયલ જોઈન કર્યું અને પાયથન સ્ટાર્ટ કર્યું લર્ન કરવાનું અને ત્યાંથી એને એક ટેકનોલોજીની પેશન આવી છે રાઈટ. એટલે મેં નિહારને રિક્વેસ્ટ કરી કે બિફોર યુ ગો ટુ રટગર્સ યુનિવર્સિટી ટુ યુએસ ગીવ અ સ્મોલ સ્પીચ ઓન ધ સ્ટેજ પ્લીઝ. નિહાર, કેમ છો આપ બધા? તો આજે મારો ટોપિક છે કે એઆઈ અને સાયબર સિક્યોરિટી આપણા સામાન્ય માણસોના જીવનમાં શું અસર પાડે છે. તો હું નિયર વકીલ છું અને મારું એડમિશન રટગર્સ યુનિવર્સિટીમાં થયું છે ન્યૂજર્સીમાં. તો હવે આપણે જોવા જઈએ તો એક સામાન્ય માણસના જીવનમાં અત્યારે એઆઈ અને સાયબર સિક્યોરિટી બહુ વધારે મોટો રોલ નિભાવે છે. એટલે એ માણસને ખ્યાલ હોય કે ના હોય પણ એ ઇનડાયરેક્ટલી કાંઈ ના કાંઈ એને અસર પાડે છે. અને અત્યારે હું પહેલાં મારી જરાક બી ઈચ્છા નથી કે કોમ્પ્યુટર ભણું, મને ઇન્ટરેસ્ટ નહોતો, પણ હું ધીરજ સરને મળ્યો અને એમને મને પછી કોમ્પ્યુટરનું બધું કીધું અને પછી મને ઇન્ટરેસ્ટ આવ્યો છે કોમ્પ્યુટર ભણવામાં. આપણે એઆઈના જોઈએ, એઆઈનું જોઈએ તો અત્યારે હેલ્થ કેરના અંદર બી બહુ અસર પાડે છે કે આપણે ઓપરેશન થતું હોય એના અંદર પ્રિસિઝનમાં કે કોઈક માણસને કંઈક સર્જરી કરાવી હોય કે કેન્સરથી કંઈક પીડાતું હોય તો એના માટે બહુ અસર પાડે છે. પછી એગ્રીકલ્ચરના બી અંદર બહુ અસર પાડે છે. ઓર્ગેનિક ફાર્મિંગ ને બધું બહુ નવી નવી વસ્તુઓ આવી છે કે જેનાથી ખેડૂતને પણ સારા એવા એને પૈસા મળી શકે અને એ લોકોને પણ સારું કંઈક ખવડાવી શકે એના. અને પછી એજ્યુકેશનના અંદર બી એઆઈ બહુ ફરક પાડ્યો છે જતા દિવસોમાં. અને ઓટોનોમસ વ્હીકલો બી હવે ટેસ્લા ને બધી ગાડીઓ આવી ગઈ છે કે જેમાં માણસ ખાલી બેસે અને ગાડી આપોઆપ ચાલે અને તમને તમારી તમને જે જગ્યા ઉપર પહોંચવું હોય ત્યાં પહોંચાડી શકે આપોઆપ એ પોતે. મેન્યુફેક્ચરિંગના અંદર બી આવી ગયું છે કે મશીનને બધા ઉપર બી તમે જોયા વગર એના ઉપર વિશ્વાસ મૂકી શકો અને તમને વસ્તુ બનાવીને પાછી આપી શકો. અને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં તો આપણે જાણીએ જ છે કે એઆઈ કેટલો મોટો રોલ નિભાવે છે અત્યારે હાલ પિક્ચરને બધામાં. અને એનર્જીને બધામાં બી અત્યારે ખાસ બહુ મોટો રોલ છે એનો મોટી મોટા મોટા દેશોમાં જેમ યુએસ છે, ભારત છે ને બધામાં. પછી સાયબર સિક્યોરિટી તરફ જઈએ તો સાયબર સિક્યોરિટી મારા દ્રષ્ટિએ જોવા જાઓ તો એક બહુ મોટો રોલ નિભાવ્યો છે કે લોકોને સેફ રાખવામાં, પછી આખાના આખા દેશોને સેફ રાખવામાં બી બહુ મોટો રોલ છે ડિફેન્સને બધામાં એનો. અને હા, એટલે જેમાં મેલવેર ફિશિંગ ને પછી સાયબર એટેક્સ થતા હોય છે એને પહેલેથી પ્રિડિક્ટ કરી શકાય છે અત્યારે. પહેલાં એવું નહોતું, પહેલાં ડેટાને બધું ચોરી થઈ જતું હતું, લોકોને ખબર બી નથી પડતી રાતોરાત. હવે નથી થતું એવું. પછી બિઝનેસમાં બી તમારું બહુ એ રાખે કે તમારા અકાઉન્ટ્સને બધું બી બહુ સેફ રાખે છે અને તમને કંઈક ખોટું થવાથી બી રોકી શકે છે. અને આગળ જઈને આપણે વિચારી બી નથી શકતા કે આ કેટલી બધી મોટી જરૂરિયાત નિભાવશે અત્યારની દુનિયામાં. પછી એગ્રીકલ્ચર ને બધામાં બી તમારી સાયબર સિક્યોરિટી બધામાં બધા ઇન્ટરકનેક્ટેડ છે આ બધી વસ્તુઓ. તો રોલ તો એનો બહુ મોટો રહેવાનો જ છે આવતા વર્ષોમાં. તો ખાલી જોવા જાઓ તો કન્ક્લુઝન છે કે આ એઆઈ અને સાયબર સિક્યોરિટી વગર જોઈએ તો દુનિયા અધૂરી છે, એના વગર પૂરી થઈ શકતી નથી. આ પહેલાં જેવી વસ્તુ નહીં રહેવાની હવે. એટલે આ જ બસ બોલવાનું હતું મારે. ઓકે, થેન્ક યુ. Give a big clap to Nihar Samir Vakil.